morning, all of you. Kem chho bata? Fine. Okay. Chho bata hum. Bata ne, Jesse Krishna. Nandale Vidyarthi. Dhoran Nauma. Kalrav School ma apko hardik swagat chhe. Sobratham, tumne maru abhito introduction. Maru naam chhe, Padariya sahib. છેલ્લા 9 વર્ષ થયા હું 11 વાર સાયન્સમાં ઓલરેડી ફિઝિક્સ વિષય ભણાવું છું, પણ તમે લોકો નસીબદાર છો કે આ વખતે તમારું મેથ્સ મારા ભાગમાં આવ્યું છે. ઓકે, સૌ પ્રથમ જોઈએ ગણિતની અંદર તમારે કુલ 15 ચેપ્ટર છે. કુલ કેટલા ચેપ્ટર છે તમારે? 15 ચેપ્ટર છે. તો આપણે 15 ચેપ્ટર માંથી જે પહેલું ચેપ્ટર છે એ શરૂઆત કરીએ. નેચરલ નંબર.
એને કહેવાય છે એન વડે બતાવાય. હવે જો આ સંખ્યામાં હું 0 મેલી દઉં, શું મેલી દઉં છું? 0 0 1 2 3 4 ડોટ 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 ઈ જે સંખ્યા મળશે શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યા. શું કહેવાશે? તે પૂર્ણાંક સંખ્યા. એને કહેવાય વોલ નંબર. શું કહેવાશે? વોલ. વોલ એટલે કહેવાય પૂર્ણાંક સંખ્યા. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, એટલે પૂર્ણ સંખ્યા કીધું છે. પૂર્ણ શું કીધું છું? એટલે પૂર્ણ સંખ્યા, વોલ નંબર. પછી આમાં ધારો કે હું સંખ્યા મેળવી દઉં, ઝીરો તો છે, એક બે ત્રણ ચાર, આ બાજુ આવો તો માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, માઇનસ ફોર છે. તો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ ડોટ 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 ડોટ, આ બાજુ આવો તો ઝીરો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર, અને નાખશો એક બધું વોલ નંબર. હવે આને કહેવાશે પૂર્ણાંક સંખ્યા. શું કહેવાશે એને? પૂર્ણાંક સંખ્યા. ટૂંકમાં કહેવાય એને ઇન્ટિગ્રલ. શું કહેવાશે એને? ઇન્ટિગ્રલ, પૂર્ણાંક સંખ્યા. તો આને મારા જો બતાવવા હોય તો આને બતાવાય ડબલ્યુ વડે, આને બતાવાય ઝેડ વડે. બીજું નામ શું શબ્દ નથી, હોય ઝેરન પર શબ્દ આવ્યો છે. ઝેરન નો મતલબ શું કહેવાય? ગુણાક અથવા તો પૂર્ણાંક. જે શબ્દ ક્યાંથી એવો છે? ઝેરન પરથી એવો છે. શબ્દ કયો છે? ગ્રીક શબ્દ છે મિત્રો, ગ્રીક ભાષા છે. જે આપણે કેમ હિન્દુસ્તાન ભારત દેશ છે, એવી રીતે એક ગ્રીક દેશ પણ છે. તો ગ્રીક દેશમાં જે લેંગ્વેજ કહેવાય એને કહેવાય ગ્રીક શબ્દ. ગ્રીક શબ્દ ઝેરન પરથી એવો છે શબ્દ ગુણાક અથવા તો ગુણાક. સેના વડે બતાવાશે? ઝેડ વડે. પછી લઈએ કન્ટિન્યુ છે, ધ્યાન આપજો. તો હવે હવે આવશે સમય સંખ્યા એન ઝેડ. હવે આવશે સમય સંખ્યા. સમય સંખ્યા કઈ કઈ હોય? કોઈ બે સંખ્યા હશે, કોઈ પણ બે સંખ્યા. હું તમને કહું એક્ઝામ્પલ તરીકે, 7/5 તો આ જે પહેલી સંખ્યા છે એને કહેવાય ધારો કે p. શું કહેવાય? p. આ જે બીજી સંખ્યા છે એને કહેવાય q. શું કહેવાશે? q. એટલે કહેવાય જ્યાં p અને q એ કેવા છે? પૂર્ણ. આ માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે. આ માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે. એનો મતલબ p અને q કેવા થઈ ગયા છે? પૂર્ણાંક સંખ્યા છે. p અને q એ પૂર્ણાંક સંખ્યા છે. ઉપરાંત q કોઈથી 0 હોઈ શકે નહીં, છેદ કોઈથી 0 હોઈ શકે નહીં. p છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. શું હશે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. q પણ શું હશે? q પણ શું હશે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે, જ્યાં q કોઈ 0 હોઈ શકે
છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો મતલબ આમાંથી કોઈ પણ સંખ્યા આવી શકે 0 1 2 3 4 5 6 7 8 9 10 ડોટ 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 કોઈ પણ કિંમત અથવા તો -1 -2 -3 -4 -5 -6 -7 કોઈ પણ કિંમત હોઈ શકે એટલે કે પૂર્ણાંક સંખ્યા એનો મતલબ p આમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે p આમાંથી